હેલો નમસ્તે મિત્રો ફરીથી આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ સુરેશ રાપર ઉપર સ્વાગત છે તો મિત્રો અગાઉ આપણે જે શહેરોનું જે વર્ગીકરણ કરવામાં આવેલું છે જે ઘર ભાડા ભથ્થાના દર કઈ રીતે ગણવા તો એ અંગેનું તો એના વિશે આપણે જોઈ લીધેલું છે અને આ વિડીયોની અંદર મિત્રો આપણે જોઈશું જે એક્સ અને જે વાય કેટેગરીના જે વિસ્તાર જે બતાવવામાં આવેલા છે તો એની અંદર પણ જે સમાવિષ્ટ વિસ્તાર છે તો એના વિશે જોઈએ એના પહેલાં મિત્રો તમે જો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને ખાસ કરીને નોટિફિકેશન બેલને ઓન કરી લેજો કે જેથી કરીને જેવો વિડીયો અપલોડ થાય કે તરત જ આપને નોટિફિકેશન મળી જાય એટલે કે તમને મેસેજ આવી જાય તો તમે જે વિડીયો અપલોડ થાય તો તેની માહિતી તુરંત મળે અને તમે વિડીયો જોઈ શકો તો ચાલો મિત્રો જોઈએ હવે આ જીઆરની અંદર જે મહત્વની અને ખાસ કરીને જે એક્સ અને વાય કેટેગરીના જે વિસ્તાર બતાવવામાં આવેલા છે અને એની અંદર પણ પેટા વિસ્તાર દર્શાવેલ છે તો એના વિશે જોઈ લઈએ અગાઉ આપણે જે વિડીયો જોયેલો છે કે જે એ ચારેનું જે વર્ગીકરણ છે જે એક્સ વાય અને જેડ કેટેગરી પ્રમાણે પરંતુ એની અંદર ડીપમાં નથી જોયું આપણે એક્સ વાય જેડની કેમ કે જો એ જો બનાવવા જાત તો વિડીયો ઘણો લાંબો થઈ જાય તેવું હતું એટલે આ વિડીયો અલગથી આપણે બનાવી રહ્યા છીએ અને તો ચાલો મિત્રો જોઈએ હવે ડાયરેક્ટ આગળ જઈશું આપણે જેમ એક્સ અને વાય કેટેગરીના જે વિસ્તાર બતાવવામાં આવેલા છે એના પ્રમાણે તો ખાસ કરીને મિત્રો આ તમે આ જે જેના વિશે આપણે જોઈ લીધેલું છે કે જે એચઆરઆઈની ગણતરી અંગે હવે એની અંદર આ જે વિસ્તાર જે બતાવવામાં આવેલા છે તમે જોઈ શકો છો એક્સ કેટેગરીની અમદાવાદ વિસ્તાર છે એક્સ કેટેગરીની અંદર અને જે વાય કેટેગરીની અંદર જે શહેરો બતાવવામાં આવેલા છે એમાં રાજકોટ જામનગર ભાવનગર વડોદરા અને સુરત હવે મિત્રો આપણે જોઈશું જે એક્સ કેટેગરી અમદાવાદ છે તો અમદાવાદના પણ અંદરના જે વિસ્તારો છે એ જે સમાવિષ્ટ છે એક્સ કેટેગરીની અંદર તો એના વિશે આપણે જોઈએ મિત્રો ને ત્યારબાદ જે વાય કેટેગરીના જે વિસ્તારો છે તો એના વિશે પણ આપણે જોઈ લઈશું તો મિત્રો આ જે એક્સ કેટેગરીની અંદર જે પરિશિષ્ટ ત્રણ છે એની અંદર આ એક્સ કેટેગરીની અંદર જે અમદાવાદ શહેર છે તો એના જે સમાવિષ્ટ વિસ્તારો છે એ બતાવવામાં આવેલા છે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો હવે અમદાવાદની અંદર અમદાવાદ આસરવા એણાસન બિલાસિયા કણભા ગુજાડ નરોડા નિકોલ ઓઢ મિત્રો તમે પણ વાંચી શકો છો કે જે આ વિસ્તારની અંદર જે કંઈ પણ કર્મચારીઓ સરકારી નોકરીમાં હોય રાજ્ય સરકારનીમાં તો એ લોકોને જે મળવાપાત્ર જે છે તો એક્સ કેટેગરીના જે વર્ગીકરણ મુજબ જે રેટ છે એ ચોવીસ ટકા જે પગારનો જે બેઝિક છે બેઝિકના ચોવીસ ટકા જે એક્સ કેટેગરીની અંદર છે તો એ લોકોને આ જે મકાન ભાડા ભથ્થું અને સીએલએ એટલે કે સ્થાનિક વળતર જે છે બધું એ મળવાપાત્ર છે તો આ એના વિશેના આ જે વિસ્તાર બતાવવામાં આવેલા છે તો આ વિસ્તારની અંદર જે કંઈ પણ જે રાજ્ય સરકારના કર્મચારીઓને ચો એક્સ કેટેગરી મુજબ મળવાપાત્ર છે તો એ આ વિસ્તાર છે મિત્રો તમે જોઈ શકો છો નરોડા નિકોલ ઓઢવ શાહવાડી ગ્યાસપુર મકત મકતમપુર સૈજપુર ગોપાલપુર બોળકદેવ હાથીજણ વટવા કઠવાડા સોલા પછી અમદાવાદ જે કન્ટેનમેન્ટ જે એની અંદર જે આ વિસ્તાર આપણે આવેલા છે તે એની અંદર પણ છે રાણી રાણી ચેનપુર ચાંદલોડિયા આજે વિવિધ વિસ્તારો છે મિત્રો આજે બધા જે છે એક્સ કેટેગરીની અંદર છે હું એક એક વાંચતો નથી ને તો વિડીયો ઘણો લાંબો થઈ જશે પણ પરંતુ તમે જોઈ લેજો તમારો લાગુ પડતો વિસ્તાર અમે તમે જોઈ શકો છો ને આ વિસ્તારની અંદર જે એક્સ કેટેગરી મુજબ જે મળવાપાત્ર છે જે મકાન ભાડું અને એવી જ રીતે જે ગાંધીનગર વિસ્તાર છે તો એની અંદરના પણ જે અંદરના જે એરિયા જે બતાવવામાં આવેલા છે એ પણ મિત્રો તમે જોઈ શકો છો આ પણ એક્સ કેટેગરીની અંદર સમાવિષ્ટ છે પરિશિષ્ટ ત્રણ મુજબ આવા જે બધા વિસ્તારો છે મિત્રો તમે જોઈ લેજો વિડીયો સ્ક્રોલ કરું છું જે રાજકોટ જે છે એની અંદર એ જે વાય કેટેગરીની અંદર સમાવિષ્ટ છે તો એની અંદરના વિસ્તાર પણ મિત્રો તમે જોઈ શકો છો તો જે રાજકોટની જે સાથે જોડાયેલા વિસ્તારો જે છે એના અંતર્ગત બેડી વાવડી મોટા મંજકા આ જે વિવિધ વિસ્તાર છે તે પણ પછી જામનગરની અંદર ભાવનગર વડોદરા આ જે વિવિધ વિસ્તારો જે છે એ વાય કેટેગરીની અંદર આ જે શહેરો જે બતાવવામાં આવેલા છે તે એની અંદરના સ્માષ્ટ વિસ્તારો છે મિત્રો આ સુરતની અંદર જે વિસ્તાર છે તે આ રીતે મિત્રો તમને જે લાગુ પડતો જે કંઈ પણ વિસ્તાર છે તમે જોઈ શકો છો અને એ જે દર જે આપવામાં આવેલા છે એક્સ અને વાય કેટેગરી મુજબના આ એ લોકોને અને આના સિવાયનો કોઈપણ વિસ્તાર હોય તો ત્યાં જેડ વર્ગીકરણ મુજબ જે એચઆર છે એ મળવાપાત્ર રહે છે જેડ કેટેગરી એની અંદર આઠ ટકા બેઝિકના આઠ ટકા જે સ્થાનિક વળતર ભથ્થું અને ગરભાળા ભથ્થું મળવાપાત્ર છે વાય કેટેગરીની અંદર સોળ ટકા તો મિત્રો આમાં તમને ખ્યાલ આવી ગયો છે અને જો એક્સ કેટેગરી છે તો એમાં ચોવીસ ટકા મુજબ આ મકાન ભાડું જે છે એ મળવાપાત્ર છે મિત્રો તો આ રીતે આજે સ્થાનિક વળતર અને ઘરભાડા ભથ્થું મળવાપાત્ર છે મિત્રો આ જે વિસ્તારો છે તમે જોઈ લેજો વિડીયો અને આ જે વિડીયો છે એની લિંક પણ આ વિડીયોની નીચે લિંક પણ મૂકવામાં આવેલી છે આ પીડીએફની તો એની અંદરથી પણ તમે જોઈ શકો છો હજુ મિત્રો એક વખત ફરીથી જાણી એક્સ કેટેગરી છે એમાં ચોવીસ ટકા મુજબ આજે જે એચઆરએ અને મળવાપાત્ર પાત્ર છે ને જે વાય કેટેગરી છે એમાં સો ટકા મુજબ એટલે કે જે પગાર જે છે એના બેઝિકના સો ટકા ને એવી જ રીતે જે ઝેડ કેટેગરીનો વિસ્તાર છે એની અંદર જે કર્મચારીઓ છે તો એ એ કર્મચારીઓના માટે આઠ ટકા એચઆરએ મળવાપાત્ર છે તો એ મુજબ મિત્રો આ જે પગાર જે છે એની અંદર જે આ જે ગરભાળા ભથ્થો અને સીએલએનો વધારો થવા જઈ રહ્યો છે ને એ રીતે ગણતરી કરવાની રહેશે તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ઓકે